बात करिए कलानगरी तरीके ओळखाતા શહેર ભાવનગરની એક દીકરીએ સ્વપ્ન જોયું કે તે ફેશન ઇન્ડસ્ટ્રીમાં કંઈક કરી બતાવવા માંગે છે અને તેણે નેશનલ લેવલની એક ફેશન પેજન્ટ ઇવેન્ટ માટે ઓડિશન આપ્યું અને જીતીને ભાવનગર સાથે પરિવારનું પણ નામ રોશન કર્યું। कलानगरी में दीकरीए जोया सपना, फैशन इंडस्ट्री में कई रीते बतावानी हती लगन। दिग्वासाए उजागर करी गुजरातनी लोक संस्कृति, घरनी जवाबदारी साथे पूरा कर्या पोताना सपना। कलानगरी तरीके ओळखाता शहर भावनगरनी एक दीकरीए स्वप्न जोयू के ते फैशन इंडस्ट्री में कई करी बतावा मांगे छे અને તેણે નેશનલ લેવલની એક ફેશન પેજન્ટ ઇવેન્ટ માટે ઓડિશન આપ્યું। દિગ્વાસા ગોહિલસિંહ કે જેઓ દિલ્હી ખાતે યોજાયેલ આ નેશનલ લેવલની પેજન્ટ ઇવેન્ટમાં ભાગ લીધો હતો, જ્યાં તેણે મિસિસ ઇન્ડિયા ફિટેસ્ટ બોડી અને મિસિસ ઇન્ડિયા ઇન્ટેલિજન્ટ વુમન 2021 ના ખિતાબ જીત્યો હતો। के बे खिताब जीत्या छे, एक छे मिसेस बॉडी फिट मिसेस इंडिया 2020-21 अने एक छे मिसेस इंटेलिजेंस मिसेस इंडिया 2020-21 एवा बे खिताब जीतेला छे अने आ खिताब जीतीने अतिशय आनंदनीय अनुभूति थाय छे। आ तमारे माटे बंधन छे एवुं क्यारेय राख्युं नथी, तो ए आजे आ स्टेज सुधी पहोंची शक्या छे अने जेनुं गौरव अमने तो नहीं આપણા ભાવનગર અને સમસ્ત ગુજરાતને પણ અપાયું છે। ક્લિનિકલ સાયકોલોજિસ્ટ અને એક નાનકડી દીકરીની મમ્મી સાથે જ એક કુશળ ગૃહિણી દિગ્વાસા ગોહિલસિંહ કે જેઓ એ દિલ્હી ખાતે યોજાનાર આ નેશનલ લેવલની પેજન્ટ ઇવેન્ટમાં ભાગ લીધો। ભાવનગર માટે આ ગર્વની વાત કહી શકાય કે નેશનલ લેવલની ઇવેન્ટમાં ગુજરાતના આ જિલ્લાના પ્રતિનિધિએ ભાગ લઈને બે ટાઇટલ જીત્યા છે। સંતાનોમાં બધાને અત્યારે ફેમિલીનો સંપૂર્ણ સપોર્ટ હતો, પોતાની રીતે આગળ વધવામાં કોઈ પણ જાતનું અમારા તરફથી કોઈ બંધન નહોતું, અને ખાસ કરીને આમ તો હું જશ ખોટો લઉં પણ મારે એમ કહેવું જોઈએ કે હું તો સ્ટેટ બેંકનો કંટ્રોલર હતો, મારી પાસે સમય નહોતો, પણ છોકરાઓને કેળવવાનું એમને આગળ વધારવામાં મારા પત્નીનો ફાળો સિંહ ફાળો છે। એટલે પણ એટલું ખરું કે બાળકોને આપણી કોઈ પ્રોપર્ટી માની નથી। આવું ક્ષેત્ર કે જ્યાં નોર્મલી અમે એક હાયર મિડલ ક્લાસમાંથી આવીએ છીએ, તો ત્યાંના સપનાની આ ટાઈપનું હોતું નથી, પણ એમાંય સપોર્ટ કરવું અને આવી રીતે આગળ વધવું એ એમના સપોર્ટ વગર, એમના જે ઇનલોસ છે એના સપોર્ટ વગર પોસિબલ જ નથી। એટલા માટે મને ખરેખર અંદરથી ખૂબ ગર્વ થાય કે એક સારા ફેમિલીની સાથે મારા સિસ્ટરનું કનેક્શન થયેલું છે। આ સ્પર્ધામાં દિગ્વાસા ગોહિલસિંહે ગુજરાતની લોક સંસ્કૃતિને ઉજાગર કરતા વસ્ત્રો જેમ કે ચણિયા ચોળી અને સાડી પહેરીને ભાગ લીધો હતો, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। ગીત સંગીત અને નૃત્યના રાઉન્ડમાં તેમણે ગુજરાતના પ્રખ્યાત ડાકલા નૃત્ય રજૂ કર્યું હતું। દિગ્વાસા ગોહિલસિંહ ભાવનગરના હિલ ડ્રાઈવ વિસ્તારમાં પોતાની 3 વર્ષની નાની દીકરી અને પતિ સાથે રહે છે અને ભવિષ્યમાં પણ ફેશન અને મોડેલિંગ ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે। દિગ્વાસા ગોહિલસિંહ મૂળ ભાવનગરના રહેવાસી છે। અલ્પેશ ડાભી, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર।